રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા સંચાલિત સ્વર્ગસ્થ બકુલકુમાર બળવંતરાય સંઘવી ધ્વનિ મુદ્રણ કેન્દ્રમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે નીતા રૈયાના સૌને નમસ્કાર દર મંગળવારે આવતી વાર્તા શ્રેણી અંતર્ગત શરૂ થયેલી શ્રેણી બત્રીસ પુતળીની વાર્તા અંતર્ગત આજે આપણે સાંભળીશું એકત્રીસમી પુતળી કૌશલ્યાની કથા હું આ સિંહાસનની એકત્રીસમી પુતળી કૌશલ્યા તમને સંબોધી રહી છું રાજા ભોજ હું મારી કથામાં તમને જે એ જણાવીશ કે રાજા વિક્રમાદિત્યના બાદ તેમના પોતાનો બેટો આ સિંહાસન પર ન બેસી શક્યો તો અન્ય કોઈ શી રીતે બેસી શકશે પરંતુ પહેલાં હું તમને રાજાના ત્યાગની એક કથા સંભળાવવા ચાહું છું આમ કંઈ પુતળીએ કથા સંભળાવવા માંડી રાજા ભોજ મારાથી પૂર્વની પુતળી બતાવી જ ચૂકી છે અને હું પણ બતાવી રહી છું કે રાજા વિક્રમાદિત્ય વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યા હતા અને પોતાના પોતાના મૃત્યુનો પૂર્વાભાસ પણ થઈ ચૂક્યો હતો ભાગનો સમય યોગ સાધના અને ધર્મના કાર્યોમાં જ વ્યતીત કરતા હતા એક રાત્રે જ્યારે તેઓ વનમાં આવેલી પોતાની કુટિયાની બહાર ઊભા હતા તો તેમણે દૂર ક્યાંક એવો પ્રકાશપુંજ નિહાળ્યો એ પ્રકાશ એમની આસપાસનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો હતો અને ત્યાં કોઈ દિવ્ય મહેલ જેવું પ્રતીત થઈ ઉઠ્યું હતું એ સ્થાન પર જવાની રાજાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ તો તેમણે તત્કાલ બંને વૈતાળાનું સ્મરણ કર્યું વૈતાળો ઉપસ્થિત થઈ ગયા તો તેમણે પ્રકાશ પુંજની તરફ ઇશારો કરીને કહ્યું મને એ સ્થાન સુધી પહોંચાડી દો જ્યાં આ સુવર્ણ ભવન દેખાઈ રહ્યું છે વૈતાળોએ રાજાની આજ્ઞાનું પાલન કર્યું ત્યાં પહોંચીને વૈતાળોએ કહ્યું બસ સ્વામી આનાથી આગળ અમારું જવું ઉચિત નથી કેમ રાજાએ પૂછ્યું આ ભવન એક યોગીનો આવાસ છે એમણે પોતાના ભવનને ચારે તરફ તંત્રનો ઘેરો બનાવીને ઘેરી રાખ્યો છે વૈતાળોની વાત સાંભળીને રાજા એક ઝગમગતા ભવન તરફ આગળ વધ્યા તેઓ નિરંતર આગળ વધતા રહ્યા છેવટે એમણે ભવનના દ્વાર પર પગ મૂક્યો એકા એક આગનો એક મોટો ગોટો આવ્યો અને રાજા વિક્રમાદિત્યની પાસે આવીને અટકી ગયો રાજા સહેજ સંકોચાયા આગનો ગોળો પોતાની જગ્યાએ જેમનો તેમ રહ્યો એવામાં જ ભવનની અંદરથી અવાજ આવ્યો જે કોઈ છે એને ઘેરાની ઓળંગીને સકુશળ અહીં સુધી આવવાની સંમતિ છે એ અદ્રશ્ય અવાજનો આદેશ થતા જ આગનો ગોળો અદ્રશ્ય થઈ ગયો રાજા માટે આગળ વધવાનો માર્ગ સાફ થઈ ગયો રાજા આગળ વધ્યા ભીતરના ખંડમાં યોગી ઉઠીને ઊભા થઈ ગયા એમના ભવા ચઢેલા હતા એમણે કહ્યું શીઘ્ર બતાવો તમે કોણ છો નહીંતર હું તમને શાપથી રાખ બનાવી દઈશ હું રાજા વિક્રમાદિત્ય છું હું આ ભવન તથા આપના વિષયમાં જાણવા ઉત્સુક છું આપના દર્શન પામીને હું ધન્ય થયો મહારાજ યોગીએ પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું યોગી એમને ભેટી પડ્યા ભાવ વિભોર બનીને તેમનો અતિથિ સત્કાર કર્યો છેવટે ભાવપૂર્ણ સ્વરે પૂછ્યું બોલો રાજન શું ઈચ્છો છો જે માગશો એ મળશે હે તપસ્વી હું આ અદ્ભુત ભવન અને અહીંની તમામ સુખ સુવિધાઓ માંગુ છું મને આપી દો વિક્રમાદિત્યએ કહ્યું ઠીક છે યોગીએ કહ્યું અને પછી એ ભવન રાજાને સોંપીને એ જ સમયે વન તરફ નીકળી પડ્યા ભવન ઉપહાર રૂપે આપ્યા બાદ યોગી વન વન ભટકતા રહ્યા ઘણા સમય સુધી વનમાં ભટકતા રહ્યા બાદ યોગી પોતાના ગુરુને મળ્યા ગુરુએ પૂછ્યું તારું ભવન ક્યાં ગયું જ્યાં સંસારની સમસ્ત સુખ સુવિધાઓ હતી ગુરુદેવ મેં એને રાજા વિક્રમાદિત્યને ઉપહાર રૂપે આપી દીધું અરે તું પણ કોની વાતમાં આવી ગયો એ તો સ્વયં આ પૃથ્વીના સૌથી મોટા દાની છે એમને તારા ભવનથી શું લાભ પોતાના મૃત્યુને નિકિટ જાણી એ પોતાની કુટિયામાં ઈશ્વર ભજન કરતા પરલોક સુધારી રહ્યા હશે તું એમની કુટિયા પાસે બ્રાહ્મણનું રૂપ લઈને પાછો જા એમને પોતાના રહેવાની જગ્યા વિશે બતાવ જ્યારે તેઓ સ્થાન વિશે પૂછે તો તું એ જ ભવન માંગી લે છે ગુરુએ યોગીને કહ્યું ગુરુની આજ્ઞા માનીને એ યોગી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને રાજાની કુટિયાની સામે આવ્યો અને બોલ્યો કુટિયામાં રહેનાર મહેલનો રાજા મારા માટે પણ પોતાના નિવાસ લાયક જગ્યાનો પ્રબંધ કરી દો જે સ્થાન પસંદ હોય એનું ચયન કરી લો રાજાએ સહજ ભાવે કહ્યું રાજન આપ વચન આપી ચૂક્યા છો બ્રાહ્મણ વેશધારી યોગી પ્રસન્ન થઈને બોલ્યો હું પહાડીઓ પર આવેલા જ્યોતિપુંજવાળો ભવન માંગુ છું યોગીરાજ મેં તમારી પરીક્ષા લીધી હતી તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો અરે હું તો એ જ સમયે એ ભવન છોડી આવ્યો હતો જઈને તમારું ભવન સંભાળો રાજાએ મુસ્કુરાઈને કહ્યું આપની આજ્ઞા આવશ્યક હતી રાજન મેં તમને આજ્ઞા આપી રાજાએ કહ્યું પોતાનું ભવન પામીને યોગી અત્યંત પ્રસન્ન થઈ ગયા અને ચાલ્યા ગયા સાંભળ્યું રાજા ભોજ વીર વિક્રમાદિત્ય એવા મહાદાની હતા તેઓ ધર્મ કર્મવાળા તો હતા જ સાથોસાથ દાની પણ એટલા જ હતા કે સુવર્ણ ભવન પણ પ્રાપ્ત કરીને પળવારમાં દાન કરી દીધું શું એવો તપસ્વી રાજા બીજો કોઈ હોઈ શકે છે પુતળીએ કથા જારી રાખતા કહ્યું પરંતુ એ રાજાને આ સૃષ્ટિના અટલ નિયમ અનુસાર ચાલવું પડ્યું અર્થાત એમણે માનવ રૂપમાં જન્મ લીધો હતો તો એક દિવસ મૃત્યુને પ્રાપ્ત થવું જ હતું એક દિવસ તેઓ પોતાની જીવન લીલા ત્યાગીને સ્વર્ગ સિધાવી ગયા એમના મૃત્યુના સમાચાર સાંભળીને પ્રજા શોકસાગરમાં ડૂબી ગઈ રાજ્યના નરનારી હાહાકાર કરી ઉઠ્યા રાજાની તમામ રાણીઓ પોતાના પતિના પાર્થિવ શરીરની સાથે ચિત્તા પર ચઢી ગઈ દેવતાઓએ આકાશ લોકથી તેમની ચિતાની આગને ઠંડી પાડી પુષ્પવર્ષા કરવા માંડી તેમના સ્વર્ગવાસ બાદ મંત્રી પરિષદની બેઠક થઈ રાજાને અનેક પુત્રો હતા વિચાર વિમર્શ કરવામાં આવ્યો કે ઉત્તરાધિકારના રૂપમાં કોને સિંહાસન પર બેસાડવામાં આવટે છેવટે નક્કી થયું કે રાજા વિક્રમાદિત્યના જયેષ્ઠ પુત્ર યુવરાજ જૈતપાલને જ રાજા બનાવવામાં આવે સૌની સંમતિથી યુવરાજ જયતપાલને રાજ્યના ઉત્તરાધિકારી જાહેર કરી દેવામાં આવ્યા ખૂબ ધામધૂમથી જૈતપાલનું રાજતિલક કરવામાં આવ્યું યુવરાજ જયતપાલ આ ભવ્ય સિંહાસન પર આસીન થયા તો અચાનક એમને જોરથી ચક્કર આવ્યા અને એ મૂર્છિત થઈને સિંહાસન પરથી નીચે પડી ગયા મૂર્છાની અવસ્થામાં જૈતપાલને એક સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એમને પોતાના પિતા દેખાયા જેને કહી રહ્યા હતા પુત્ર તમે આ સિંહાસન પર બેસવાની કદી પણ પ્રયાસ ન કરશો આ સિંહાસન દેવતાઓનું છે આ સિંહાસન પર કેવળ એ જ બેસી શકે છે કે જે પરમ ગુણવાન હોય જેનામાં દેવ તત્વ ગુણ હોય જે પરોપકારી દાનશીલ અને બીજાના કષ્ટોને અને દુઃખ દર્દને દૂર કરવાની પૂરી ક્ષમતા ધરાવતો હોય આ સ્વપ્ન બાદ જયતપાલની મૂર્છા તૂટી ગઈ એક રાત્રે જયતપાલને બીજું સ્વપ્ન આવ્યું એ સ્વપ્નમાં રાજા વિક્રમાદિત્યએ તેમને દર્શન આપ્યા અને સિંહાસન વિશે સમજાવતા કહ્યું પુત્ર આ દિવ્ય સિંહાસનને ભૂમિમાં દાટી દો અને આ નગરને છોડીને અંબાવતીને પોતાની નવી રાજધાની બનાવો ભવિષ્યમાં કાળચક્રના પ્રવાહમાં જ્યારે પણ કોઈ સર્વગુણ સંપન્ન રાજા પેદા થશે તો એ જ રક્ષા સિંહાસનનો ઉત્તરાધિકારી બનશે રાજાએ સ્વપ્નમાં નિર્દેશ થયા મુજબ જમીનમાં દાટી દીધું અને પોતે પોતાના પિતાના જણાવ્યા રાજ્યનું પાટનગર બનાવીને રાજ્યનું સંચાલન કરવા લાગ્યો કથા સંભળાવીને પુતળી બોલી સાંભળો રાજા ભોજ જ્યારે વિક્રમાદિત્યનો પુત્ર હોવા છતાં પણ રાજા જૈતપાલ પોતાના પિતાના સિંહાસન પર બેસી શક્યો નહીં તો અન્ય કોઈ શી રીતે બેસી શકશે આમ કહીને પુતળી પોતાના સ્થાન પર પાછી ચાલી ગઈ રાજા ભોજ પણ પોતાના મહેલમાં ચાલ્યા ગયા એમણે મનોમન વિચાર કર્યો કે સિંહાસનને પાછું જમીનમાં દાટી દેવું જોઈએ અને પોતે એના પર બેસવાની જીદ છોડી દેવી જોઈએ આમ રાજા વિચાર કરીને બત્રીસમા દિવસે સિંહાસનના નિકટ આવ્યા દરરોજની જેમ બત્રીસમી પુતળી રાણી રૂપવતી પોતાના સ્થાનેથી નીકળીને બહાર આવી અને એણે રાજા ભોજનો માર્ગ રોકી લીધો રાજાએ મુસ્કુરાઈને પૂછ્યું દરરોજ પુતળીઓ સ્વયં પોતાનો પરિચય આપતી હતી આજે હું સ્વયં તમારો પરિચય પૂછું છું અને જોઉં છું કે તમારું રંગરૂપ સૌંદર્ય એ સિંહાસનની તમારી એકત્રીસ પુતળીઓ કરતાં ક્યાંક અધિક છે અસ્તુ